જિલ્લા વહીવટીતંત્ર પંચમહાલ અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પંચમહાલ ઉત્સવના શ્રેષ્ઠ આયોજનમાં આપનો હૃદયથી આભાર સાથે હવે વિનંતી કરું છું. માન્ય મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર સાહેબ, માન્ય કલેક્ટર શ્રી એસ કે લાંગા સાહેબ અને સૌ મહેમાનોને સામે સ્થાન લેવા માટે. અને હવે આપ સૌ પંચ મહોત્સવ 2017માં આતુરતાપૂર્વક જેમની રાહ જોઈ રહ્યા છો, એવી ગુજરાતનું ગૌરવ લાડકવાઈ દીકરી ઐશ્વર્યા મજમુદારના કાર્યક્રમ માટે એકવાર જોરદાર તાળીઓનો ગુંજારો કરતો. વાહ. હવે સૌ કલાકારોને વિનંતી એકવાર મંચ પર સ્થાન લેવા માટે, આ બધા આપની જગ્યાએ આવી જવા માટે વિનંતી. સૌપ્રથમ સ્ટેજની વ્યવસ્થા ગોઠવાઈ જાય એટલે શીતળ રાતે મા મહાકાલીના આશીર્વાદ અને અનેક 156 જેટલા સ્થાપત્યોને લઈ અને આ બિરાજમાન છો એવી પાવન ભૂમિ, વિશ્વ હેરિટેજ સિટીને આર્કિયોલોજીકલ પાર્કની જેને વિશિષ્ટ ઓળખ મળી છે એવી પાવાગઢ અને ચાંપાનેરની આ પવિત્ર ભૂમિમાં પંચ મહોત્સવ 2017ની શરૂઆત થઈ રહી છે. મને મંત્રીશ્રી અને મહેમાનોની ઉપસ્થિતિમાં એનો શુભારંભ કરવામાં આવ્યો અને હવે સંગીત, સુર અને આપનો તાલ એના ત્રિવેણી સંગમે ફરી એકવાર રાતને રઢિયાળી બનાવવા માટે આપણે સૌ જઈ રહ્યા છીએ. ખૂબ ઝડપથી સંગીતના કલાકારો મંચ પર આવે એટલે સૌપ્રથમ ઐશ્વર્યા મજમુદારના સાથી કલાકાર વિવેક પ્રસાદજી દ્વારા કાર્યક્રમની આપણે શરૂઆત કરાવીશું અને ત્યાર પછી ગીતોને માણીશું. પંચ મહોત્સવ 2017માં અનેકવિધ આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. હેરિટેજ ટૂર, પિલગ્રિમેજ ટૂર, યાત્રાધામ પ્રવાસ, ફોરેસ્ટ ટ્રેલ, ટુરિસ્ટ સર્કિટ, જાંબુઘોડા સેન્ચ્યુરી, પોયલી ધોધ, શિવરાજપુર, 146 વર્ષ જૂની મેંગેનીઝની બંધખાળ, દેવડેમ, દેવકેમ્પ, કેરેવાન, રિસોર્ટ્સ વગેરે સ્થળો, એડવેન્ચર સ્પોર્ટ્સ, હોટ એર બલૂન, જીપલાઇન, ટાયર વોક જેવી વિશેષ 20 એક્ટિવિટીઝ, એમ્યુઝમેન્ટ પાર્ક, બાળકોની અંદર રહેલી કલા બહાર આવે એ માટે વિવિધ કોમ્પિટિશનના પણ આયોજનો કરવામાં આવ્યા છે. ચિત્ર, રંગોળી, કાવ્યપઠન, વાર્તાચિત્ર, ઓરિગામી, ફોટોગ્રાફી વર્કશોપ, પિથોરા વાર્લી પેઇન્ટિંગ વર્કશોપ. પંચ મહોત્સવ જ્યાં યોજાઈ રહ્યો છે ત્યાં 140થી વધુ સ્ટોલ, હસ્તકલા બજાર, ફૂડ બજાર, આદિવાસી ખાણો, બાળકો માટેની વિવિધ એક્ટિવિટી, તળાવ ખાતે વોટર સ્પોર્ટ, તળાવ ખાતે તેમજ સાત કમાન ઇવેન્ટ્સ, થીમ પેવેલિયન, પ્રદર્શન અને એક માસ સુધી 16-12-17થી 15-18 સુધી ચાલનારી આરામદાયક ટેન્ટ સિટી, સાથે સાથે 5 દિવસોમાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે આજે મજદાર કિંજલ દવે, ત્રીજા દિવસે ભૂમિ ત્રિવેદી, ચોથા દિવસે દર્શન અને પાંચમા દિવસે પાર્થિવ ગોહિલ એમના સુરથી
પધારેલા સૌને ડોલાવશે. ઈશ્વર્યા મજબૂદારના સંગીતના સાથીઓ હવે જ્યારે મંચ ઉપર ઉપસ્થિત છે ત્યારે વિશેષ સમય ન લેતા વિનંતી કરું છું સૌ પ્રથમ વિવેક પ્રસાદજીને કે આપ સંગીતની સફર પંચ મહોત્સવ 2017માં શરૂ કરાવશો. જોરદાર તાળીઓની ગુંજારાઓ સાથે સૌ કલાકારોને આપણે મંચ પર આવકારીએ. ગણપતિ બાપ્પા તાકતે રહેતે તુઝકો સાંજ સવેરે પહેલે પહેલ
ओ पहले पहले।